હવે વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની. તો રેલવેના મંત્રીને રેલવે કમિશનર દ્વારા રાજીનામું સોંપવાની સમાચારો મળી રહ્યા છે. તો સુરેશ પ્રભુએ અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારી છે. મહત્વના સમાચારો મળી રહ્યા છે. પીએમ મોદી કહ્યું હમણાં થોભી જાઓ સુરેશ પ્રભુ. તો સુરેશ પ્રભુના રાજીનામાની સમાચાર મળી રહ્યા છે. સુરેશ પ્રભુએ રાજીનામા માટે પીએમ મોદી સામે પ્રસ્તાવ મૂક્યો, જો કે પીએમએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો છે. એક સપ્તાહમાં જે રીતે બે અકસ્માત સામે આવ્યા, ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનામાં 24 લોકોના તાજેતરમાં મોત થયા હતા, જેને લઈને સુરેશ પ્રભુએ પોતાની જવાબદારી સ્વીકારી છે. આ મામલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પીએમ મોદી સાથે વાતચીત પણ કરી છે, સાથે જ સુરેશ પ્રભુએ નૈતિક જવાબદારી પણ સ્વીકારી છે. તો બીજી તરફ પીએમ મોદીએ હમણાં થોભી જાઓ સુરેશ પ્રભુ તે રીતે ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયાસ પણ કર્યો છે. સુરેશ પ્રભુએ રાજીનામા માટે પીએમ મોદીને રજૂઆત કરી, જે રીતે તાજેતરમાં બે ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત રીતે પાટા પરથી ઉતરી ગઈ, જેને લઈને અનેક લોકોના મોત પણ થયા હતા. તો આ તરફ રેલવે બોર્ડના ચેરમેન એ.કે. મિત્તલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફરનગર અને ઓરૈયા ટ્રેન દુર્ઘટના બાદ મિત્તલે રાજીનામું આપી દીધું છે. 5 દિવસમાં 2 ટ્રેન દુર્ઘટના સર્જાતા મિત્તલે રાજીનામું આપ્યું છે. અશોક મિત્તલે રેલ મંત્રી સુરેશ પ્રભુને રાજીનામું સોંપ્યું, જો કે મિત્તલનું રાજીનામું હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યું. તો એક અઠવાડિયામાં 2 રેલ દુર્ઘટના બની, જેને લઈને રેલવે બોર્ડના ચેરમેને રાજીનામું સોંપ્યું છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુને આ રાજીનામું સોંપવામાં આવ્યું છે, જો કે તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં નથી આવ્યું. તો તાજેતરમાં જે રીતે 2 રેલ દુર્ઘટના સર્જાઈ, જેમાં અનેક લોકોના મોત થયા, તો અનેક લોકો ઘાયલ પણ થયા હતા. તો પોતાની નૈતિક જવાબદારીને સ્વીકારીને રેલવે બોર્ડના ચેરમેને પોતાનું રાજીનામું રેલવે મંત્રી સુરેશ પ્રભુને સોંપ્યું છે. તો બીજી તરફ તેમનું રાજીનામાને અત્યાર સુધીમાં સ્વીકારવામાં નથી આવ્યું. તો હજુ ઉત્કલ એક્સપ્રેસના અકસ્માતને એક સપ્તાહ પણ નથી થયું, ત્યાં ફરી એક ટ્રેન અકસ્માતનો ભોગ બની, એ પણ ઉત્તર પ્રદેશમાં જ. મંગળવારની મધરાતે કેફિયત એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ, ડમ્પર ટ્રેન સાથે અથડાતા અકસ્માત થયો છે. ફાટક માનવરહિત હોવાના કારણે અકસ્માત થયું. તો માનવરહિત ફાટક પાસેથી જ્યારે ટ્રેન પસાર થતી હતી, તે દરમિયાન ડમ્પર ચાલક પણ ત્યાંથી પસાર થતો હતો. તો ડમ્પર ચાલક નિંદરમાં હતો, આ દરમિયાન ટ્રેન સાથે ટક્કર થતાં 10 કોચ ખડી ગયા હતા. આ અકસ્માતમાં 20 થી વધુને ઈજા પહોંચી છે.